મેઘમહેર જોવા મળી રહી છે અને ભારે વરસાદથી ગીર ગઢડા ધોકડવા રોડ પર પાણી ફરી વળ્યા છે. બોકડાના પાણી પુલ પર ફરી વળતા અવરજવર માટેનો જે રસ્તો છે એ પણ બંધ થઈ ગયો છે, એટલે લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીર સોમનાથના અલગ અલગ તાલુકાઓ કે જ્યાં અત્યારે મેઘરાજા અવિરત વરસી રહ્યા છે, નદી નાળા છલકાઈ ગયા છે, વોકળામાંથી પણ પાણી જઈ રહ્યું છે અને અનેક એવા જે ડેમ છે કે જે અન્ય ગામોને જોડતો રસ્તો હોય છે, પુલ હોય છે, એ પુલ પણ પાણીના પ્રવાહમાં આવી જતા રસ્તો બંધ થઈ ગયો છે અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીર ગઢડા ધોકળવા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે એક ગામથી બીજા ગામને જોડતો જે માર્ગ છે એ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે લોકો છે હવે આ રસ્તો પસાર કરી શકે તેમ નથી. અમારા સંવાદદાતા યોગેશ જોશી વધુ જાણકારી આપી રહ્યા છે. યોગેશ, અત્યારે ગીર સોમનાથની સ્થિતિ અત્યંત ખરાબ છે, એક તરફ હવામાન વિભાગે પણ રેડ એલર્ટ આપ્યું છે, અત્યારે ત્યાં વરસાદી કેવો માહોલ છે અને તંત્રની કઈ પ્રકારની કાર્યવાહી? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજા સતત વિરામ વગર વરસી રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારથી ગીર ગઢડા જંગલ વિસ્તાર અને આખા તાલુકાની અંદર હાલ સુધીમાં 5-1 ઇંચ જેવો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે અન્ય તાલુકાઓમાં શાંતિ હતી, પણ થોડા સમય પૂર્વે જ કોડીનારમાં પણ ફરી પાછો ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે ધોકડવા અને ગીર ગઢડા જે માર્ગ છે એ માર્ગના જે બેઠા પુલ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આવા અનેક જ બેઠા પુલ છે આ જિલ્લાના ગીર પંથકના, એમાં મોટા ભાગે પાણી ફરી વળ્યા છે, જેને કારણે રાહદારીઓ અને સ્થાનિકો બંને સાઈડ ઊભી અને કોઈ પણ વ્યક્તિને નદીના પટ કે પુલ પરથી પસાર થવા માટે રોકી રહ્યા છે. આમ છતાં એકંદરે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સમગ્ર જિલ્લાભરમાં હાલ પણ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. હાલ ગીર ગઢડા અને ઉના અને કોડીનારમાં વરસાદ ચાલી રહ્યો છે, અન્યત્ર ઝરમર વરસાદ ચાલી રહ્યો છે. જી યોગેશ, એટલે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે અને મછુન્દ્રી નદી સીઝનમાં બીજી વાર ત્યાં ઘોડાપૂર આવ્યું છે, એટલે આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તંત્રએ કઈ પ્રકારની અત્યારે વ્યવસ્થા કરી છે? કેમ કે ગમે ત્યારે પાણીનું જો સ્તર વધે તો આ પાણી ગામ સુધી પણ પહોંચી શકે તેમ છે. જી ચોક્કસ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીની તૈયારીઓ કરાઈ હતી, જેમાં TDO હોય, પોલીસ વિભાગ હોય કે અન્ય સામાજિક સંસ્થાઓ હોય, જ્યારે આવી કોઈ પણ સ્થિતિ નિર્માણ થાય ત્યારે લોકોની સલામતી અને જાનમાલની સલામતી માટે ખેડૂતોને પણ જાગૃત કરાયા છે, જેને કારણે પશુઓની પણ હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, નુકસાની પણ નથી થઈ. કારણ એ છે કે અહીં મોટા ભાગે જ્યારે આવો વરસાદ આવતો હોય ત્યારે સાથે ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ હોય છે, પરંતુ સદનસીબે આ 5 દિવસથી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે પણ સાથે પવન નથી, એનો મોટો ફાયદો આમ પ્રજાને છે. જી યોગેશ, એટલે ઓલ ઓવર જો ગીર સોમનાથની વાત કરીએ તો સૌથી વધુ પ્રભાવિત થતા એ વિસ્તારો કયા છે અને લોકોને પણ શું તકેદારી રાખવાની ત્યાં જરૂર છે? જી સૌથી મોટો પ્રભાવિત વિસ્તાર જો ગણીએ તો ગીર પંથક છે, જેમાં વેરાવળ શહેર જિલ્લા મથક છે, જેમાં છેલ્લા 2-3 દિવસથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વહીવટી તંત્ર દ્વારા ખૂબ પ્રયાસો કરાય છે, પણ એ કુદરતી પ્રક્રિયા છે કે પૂનમના દિવસે દરિયાની અંદર ભરતી હોય છે, જેને કારણે પાણી રિટર્ન આવતું હોય છે. આ તમામ પાણી છે દરિયામાં સમાશે, પણ પૂનમની ભરતી બાદ જેને કારણે નીચાણવાળા વિસ્તારો છે એની અંદર મોટા ભાગે અત્યારે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ યોગેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે ગીર સોમનાથમાં પરિસ્થિતિ ખરાબ છે અને જો હજુ પણ આ જ પ્રકારે મેઘરાજાની મહેર અવિરત રહી તો આગામી દિવસોમાં જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ સ્થળાંતરિત કરવાની જરૂર પડી શકે છે. અત્યારે જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે, કેમ કે જે રીતે તમામ નદી નાળો છલકાઈ ગયા છે, અનેક એવા માર્ગો છે કે જે બંધ થઈ ગયા છે, લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.